નમસ્કાર બેટા, આજે આપણે લોગ અને એન્ટી લોગ વિશે સ્પેશિયલ પર્ટિક્યુલર આ વિડીયો બનાવ્યો છે. તો આજે આ વિડીયોમાં હું શું કરીશ કે પહેલાં લોગ કઈ રીતે જુઓ, એન્ટી લોગ કઈ રીતે જુઓ, એની જે રિયલ પ્રોસેસ છે એ રિયલ પ્રોસેસ તમને બતાવીશ, અને પછી એની શોર્ટ ટ્રીક કઈ છે એ લાસ્ટ રાખીશું આપણે. તો પહેલો તો પ્રશ્ન એ થાય કે સર, આ લોગની જરૂર ક્યારે પડે? તો ઘણીવાર એવું થાય, તમે ગણતરી કરતાં કરતાં આગળ જાઓ તો મોટી સંખ્યાના ગુણાકાર આવે, મોટી સંખ્યાના ભાગાકાર આવે. તો આવા સમયે કેલ્ક્યુલેટર તો એલાવ ન હોય કોમ્પિટેટિવ એક્ઝામમાં, તો કરવાનું શું? આવા ટાઈમે તમે એ સંખ્યાનો લોગ લો. હવે લોગ લીધા પછી તમે જવાબ જે મેળવો ને એ બેટા સાચો જવાબ ન કહેવાય. કેમ? તો કે તમે તેમાં કન્ટામિનેશન કરી નાખ્યું. શું કરી નાખ્યું? તો કે લોગ અંદર એન્ટર કરી દીધો. તો તમારો જે જવાબ છે એને ક્યારે સાચો ન માનવો, કારણ કે તમે તમારા તરફથી લોગ એન્ટર કર્યો છે. તો લોગને મારવા માટે એન્ટીલોગ ઉમેરવો પડે, એટલે લોગની વેલ્યુ કાઢવા માટે એન્ટીલોગ લેવો પડે, અને પછી તમારો જવાબ આવે ને એ સાચો જવાબ આવે. જેમ કે દુશ્મનનું વિમાન આપણી સરહદમાં આવે, એટલે કે મિસાઇલ આવે, તો આપણા સૈનિકો શું કરે? એન્ટી મિસાઇલ મારે, એટલે આપણું ઉડી જાય ને એનું ઉડી જાય. એવી રીતે લોગને કાઢવા માટે એન્ટી લોગ લેવામાં આવે. બંનેના રૂલ જુદા જુદા છે. એટલે હું શું કરીશ કે પહેલાં વહેલાં તમને લોગ બતાવું કઈ રીતે લો, એના માટે જુદા જુદા થોડા ઉદાહરણ લો. ધારો કે હું એક એવું પેલું દ્રષ્ટાંત લઉં છું કે મારે 240.8 આ એક સંખ્યાનો મારે લોગ લેવો છે, બરાબર છે? હું ચાર પાંચ દ્રષ્ટાંત લઉં. બીજું છે 35.81, ત્રીજું છે 9621, એટલે કે 96.021, ચોથું છે એવું કરું 9.621, પછી પાંચમું કરું 0.9621, એના પછી છઠ્ઠું એવું કરું 0.09621, એના પછી સાતમું એવું કરું 0.20 કરી નાખીએ 9621. ઓકે, આ બધાને મારે લોગ લેવાના છે. ઓકે, હવે આપણે જે લોગ લઈએ છીએ ને, લોગના બે બેઝ હોય, એટલે પાયા બે હોય, એક ઈ હોય અને એક દસ હોય. ઈ હોય અને દસ હોય એવું પછી કહું છું, પણ આપણે જે લોગ ટેબલની અંદર વાપરીએ છીએ ને એ દસના બેઝથી વપરાય. સર એ શું? જો બતાવું, આને લખાય કઈ રીતે? લોગ ટેન. આને પણ શું લખાય? લોગ ટેન, એટલે દસના બેઝ ઉપર આપણે લોગ જોઈએ છીએ. લોગ દસ, દસના પાયા ઉપર લોગ દસ, લોગ દસ, લોગ દસ અને લોગ દસ. હવે લોગ દસ એટલે કોની? તો કે આ સંખ્યા છે. લોગ હું જોઉં છું 240.8, એવી રીતે લોગ દસ 35.81, એવી રીતે 96.21, એવી રીતે 9.621, એવી રીતે 0.9621, એવી રીતે 0.09621 અને 0.00961. આ હું શું કરું છું? આ સંખ્યાનો લોગ આવી રીતે લેતી વખતે પ્રોસેસની અંદર રીત એવી છે કે તમારે આગળ આવી રીતે લગાડો તો લોગ ટેન, ટૂંકમાં આ બધાની આગળ લોગ ટેન મેં લગાવી દીધું. ઓકે, હવે મારે લોગ જોવાનો છે. જો બેટા અહીંયા ડાયરેક્ટ આન્સર જ હવે લખું છું, પણ પહેલાં વહેલાં શું કરો? પહેલાં વહેલાં લોગની અંદર પોઈન્ટ તૈયાર કરો. પોઈન્ટ તૈયાર કઈ રીતે કરવું? તો જો તમારી સંખ્યા છે 240.8, એમાં દશાંશ ચિહ્ન પહેલાં કેટલી ડિજિટ છે, કેટલા અંક છે? તો જુઓ કેટલા, 0, 4 અને 2, એનું કેટલા અંક થયા? 3 અંક થયા. ઓકે, દશાંશ ચિહ્ન પહેલી બાજુ જેટલા અંક છે એમાંથી એક બાદ કરી નાખો અને જે સંખ્યા આવે ને એ મૂકો. તો દશાંશ ચિહ્ન પહેલાં આપણે કેટલા? 3 છે. 3માંથી એક બાદ કરો એટલે શું થાય? 2. 2 પોઈન્ટ, પહેલાં પોઈન્ટ તૈયાર કરો લોગની અંદર, પહેલાં પોઈન્ટ તૈયાર કરો. ઓકે, પાછું બીજું કરીએ. જો દશાંશ ચિહ્ન પહેલાં કેટલી સંખ્યા છે? 2. 2માંથી એક બાદ કરો, કેટલા આવ્યા? 1. તો અહીં પોઈન્ટ મૂકો, 1 પોઈન્ટ. અચ્છા, દશાંશ ચિહ્ન પહેલાં આની અંદર પણ કેટલા આંકડા છે, ડિજિટ? 2. 2માંથી એક બાદ કરો, એનું બોલો અહીંયા પણ શું થયું? 1.0. ઓકે, એના પછી દશાંશ ચિહ્ન પહેલાં કેટલા છે? 1 છે. ઓકે, અહીં 1 પોઈન્ટ કર્યું, પછી દશાંશ ચિહ્ન પહેલાં કેટલા? 1 છે. તો 1માંથી એક બાદ કરો, એનો મતલબ કે 0.
ઝીરો પોઈન્ટ. એના પર દશાંશ ચિહ્ન પહેલાં કેટલા છે? દશાંશ ચિહ્ન પહેલાં એક પણ નથી તો ઝીરો તો છે. ઓકે, એક પણ નથી એમાંથી માઇનસ કરો, ઝીરો છે તો ઝીરો માઇનસ વન તો માઇનસ વન. પણ અહીંયા જે લખશો ને એ માઇનસ વનને તમે આ રીતે લખો, એને લોગની ભાષામાં બાર વન કહેવાય. આ માઇનસ વન જ છે. ઓકે, એને બાર વન લખું. પછી જુઓ દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે? દશાંશ ચિહ્ન પહેલાં એક છે એટલે છે જ નહીં, પહેલાંની જેમ જ છે. અહીંયા ઝીરો હતો, અહીંયા ઝીરો છે, તો ઝીરો માઇનસ વન તો માઇનસ વન થયું. પણ પછી દશાંશિન પછી પણ રિયલ દશાંશથી આંકડા કેવા છે? એક આંકડો વચ્ચે પાછો ઝીરો છે એના પછી રિયલ અંક આવે છે. તો દશાંશિન પહેલા આગળના આંકડો ન હોવાને કારણે એમાંથી મેં માઇનસ વન કર્યું તો માઇનસ વન તો મળ્યું, ઉપરાંતનું અહીંયા ઝીરો છે ને એનું પણ માઇનસ વન એમાં ઉમેરી દો તો માઇનસ વન આને કારણે મળ્યું અને ઝીરો છે એનું માઇનસ વન એટલે શું થયું? માઇનસ ટુ. તો અહીંયા કરો બાર ટુ. ટૂંકમાં કહું તો આગળ જાઓ, વધારે એટલા માટે જ મેં દર્શન લીધું છે. દશાંશિન પહેલાં એક પણ અંક નથી. ઓકે, એમાંથી માઇનસ કરો તો ઝીરો છે એમાંથી માઇનસ વન. પણ પછી પાછા જેટલા ઝીરો છે ને એ માઇનસ વનમાં ઉમેરી દો. ફરીથી દશાંશિન પહેલાં શું છે? એક પણ અંક નથી, એમાંથી માઇનસ વન કરો તો શું થશે? માઇનસ વન. પછી તમારા રિયલ અંક આવતા પહેલાં કેટલા ઝીરો છે? બે ઝીરો, એમાં ઉમેરી દો, એ માઇનસ ટુ થયા, એ માઇનસ વન માઇનસ ટુ ઉમેરી દો, બધું માઇનસ જ થશે તો શું થયું? બાર થ્રી પોઈન્ટ ઝીરો. આ તમે બધાના પોઈન્ટ કરી નાખ્યા, આ બધાના પોઈન્ટ બનાવ્યા. ઓકે, કઈ રીતે પોઈન્ટ બનાવવા ખબર પડી ગઈ? દશાંશ ચિહ્ન પહેલાના અંક છે એમાંથી એક બાદ કરો અને જે મળે છે એ તમે પોઈન્ટ કરી અને પછી પોઈન્ટ મૂકો. હવે આપણે લોગ જોવાની શરૂઆત કરીએ. ઓકે, લોગ જોઈએ. ચાલો હવે લોગમાં શું કરવાનું છે? લોગમાં એવી પોઝિશન છે કે લોગ ટેબલ તમારી સામે છે, એને જુઓ. લોગ ટેબલ તમારી સામે છે, એમાં અહીંયા દસ અગિયાર બાર તેર આવી રીતે બધા કોલમો છે. જો આવી રીતે કોલમ લોગ ટેબલમાં જુઓ અને આ પોર્શનની અંદર પાછી મોટા આવા લાંબા આવી લીટીઓ છે, એમાં એક બે ત્રણ ચાર એવી રીતે કરેલ છે અને પછી પાછું આ જગ્યાએ મેઇન ડિફરન્સ છે. જો મેઇન ડિફરન્સ તો એ પાછું પણ લીટીઓ છે, એક બે ત્રણ ચાર પાંચ આવી રીતે છે, એક બે ત્રણ ચાર પાંચ આવું છે. તો જોવાય કઈ રીતે? હવે આમાં દસ છે, મારા દાખલા તરીકે આવું આ બતાવું તમને અહીંયા બાવીસ નવ ત્રણ આનો, તો મારે શું કરવાનું? ગ્રુપ બનાવવાના, બે એક અને એક. તો બે એટલે કયું? આ બે. એક એટલે કયું? આમાંનું કોઈ એક એટલે આ. જેમ કે અત્યારે મારે શું કરવું છે? બાવીસનું શેમાં જોવાનું છે? નવમાં. તો અહીંયા મારો ધારે કે બાવીસ, બાવીસની જગ્યાએ હું તે બાર રાખું. ચાલો બાર, આ બાર છે ને મારી પાસે, બાર છે, બારનું મારે નવમાં જોવું છે. તો બારમાં એ નવમાં ક્યાં આવશે? આ પાંચ છ સાત આઠ ને નવ, નવ આવતું હોય તો બાવીસનું અહીંયા નવમાં, આ બારનું નવમાં. અહીંયા જુઓ તમારી સામે લોક ટેબલ છે બેટા, જુઓ બારનું નવમાં. ધારો કે આ જે પણ કાંઈ જવાબ આવશે એની અંદર લખ્યા પછી આ ત્રણમાં જવાનું. ત્રણ શું છે? મીન ડિફરન્સ છે. મીન ડિફરન્સ આ નીચે જો એક બે ને ત્રણ, તો ત્રણમાં અહીંયા આવો, અહીંયા આવશો અને અહીં સંખ્યા મળશે. એટલે મેં શું કર્યું? બારનું નવમાં, બારનું નવમાં અને મીન ડિફરન્સના ત્રણમાં આ જોયું. તો આ જે સંખ્યા આવી ને એમાં આને ઉમેરી દો, આને ઉમેરી દો અને જે મળે એ બસ તમારા પોઈન્ટ પછી લખી નાખો. કરીએ, ચાલો કરીએ, લોક ટેબલમાં કરીએ. ચાલો અત્યારે જોઈએ કેટલું છે. ગ્રુપ બનાવો, ગ્રુપ બનાવો. ચાલો ચોવીસનું ઝીરો અને આઠમાં, એટલે આ બાજુ જુઓ તમારું લોક ટેબલ તમારી સામે બેઠા છે. જુઓ આ બાજુ ક્યાં આવશો? ચોવીસનું કેમાં જવાનું? અહીં ઝીરો હશે, ઝીરો પહેલાં હશે, ઝીરોમાં જુઓ, અહીં ઝીરોમાં. ચોવીસનું ઝીરોમાં કેટલું છે એ લખી નાખો. લખો છું, ચાલો હું કહું તમને. ચાલો જોઈએ, આપણે લોગેરીધમ જોઈએ તમારી સામે છે, તમે પણ જુઓ બેટા. ચોવીસનું ઝીરોમાં કેટલું છે? જો થ્રી એટ ઝીરો ટુ, એટલે હું શું સંખ્યા લખીશ? 3802. શું આવ્યું મને? ચોવીસનું ઝીરોમાં કેટલું આવ્યું? 3802. અચ્છા, હવે એનો મીન ડિફરન્સ કેટલો છે? આઠ. તો મારે એ જ ચોવીસનું ઝીરોમાં જગ્યા આગળ 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 ક્યાં જવાનું? મીન ડિફરન્સના, મીન ડિફરન્સમાં અહીંયા જુઓ, મીન ડિફરન્સમાં જુઓ, મીન ડિફરન્સમાં કેટલો આવે છે? મીન ડિફરન્સમાં 14 આવે છે. જો મીન ડિફરન્સમાં 14, તો 14 ઉમેરી દો. આની અંદર 14 ઉમેરીએ તો શું થાય? આ 6 1 8 અને 3 આ સંખ્યાને અહીંયા મૂકી દો. 3816, 3816 લોક તમારો પૂરો. ઓકે, ચાલો બીજું કરીએ. બીજાની અંદર પાછા ગ્રુપ બનાવો, ગ્રુપ બનાવો એટલે
35 2 1 અને 1 એટલે શું કરશો 35 એટલે અહીંથી જુઓ 35 નું શેમાં 8 માં અને 1 માં 35 નું 8 માં અને મીન ડિફરન્સ ને 1 માં જોઈએ ચલો જુઓ 35 નું 8 માં કેટલું છે 5539 તો અહીં લખું છું 5539 35 નું 8 માં કેટલું આવ્યું 5539 અને મીન ડિફરન્સ 1 જાવ આગળ મેઇન ડિફરન્સ 1 માં જુઓ કેટલા આવે છે 1 એનો મતલબ અહીં હું 1 ઉમેરી દઉં તો અમારું પ્લસ થયું તો શું થયું 5540 એ રકમ અહીં લખી નાખો 5540 થઈ ગયું કે નહીં ઓકે ત્રીજું પાછું કરો ગ્રુપ બનાવો 2 96 2 અને 1 લોગમાં જુઓ 96 96 પાછળના ભાગમાં 96 છે 96 કેમાં 2 માં કેટલું છે 9832 તો અહીં રકમ લખું છું 9832 કેમાં જોવાનું છે 96 નું 2 માં તો 96 નું 2 માં કેટલું છે 9832 મળ્યું ને અહીંયા 96 અને 2 માં જુઓ 9832 અને ડિફરન્સ કેટલો છે 1 તો મેઇન ડિફરન્સમાં જાઓ મેઇન ડિફરન્સમાં 1 માં કેવો છે મેઇન ડિફરન્સ 1 માં છે 0 એટલે પ્લસ આની અંદર 0 એટલે કંઈ ઉમેરવાનું છે નહીં તો આવ્યું 9832 તો એ મૂકી દો અહીંયા 9832 ઓકે અચ્છા હવે હું આને કાઢી નાખું અને થોડું કન્જેસ્ટેડ ન લાગે ને એટલા માટે આટલું પહેલાં કાઢી અને પછી આગળ જઈએ ચાલો હવે આગળ હવે આમાં શું કરશો આમાં તો સર આમાં 0.09 લોક ટેબલ જુઓ 0.09 છે જ નહીં 10 થી તો સ્ટાર્ટ થાય છે જો તમારું 10 થી તો સ્ટાર્ટ થાય છે તો શું કરવાનું આ બે ને જેમ કરતા તેમ જ આ બનો 96 નું 2 અને 1 તો 96 નું 2 અને 1 આની અંદર પણ કહ્યું 96 નું 2 અને 1 આમાં પણ કોણ તો કે 96 નું 2 અને 1 આમાં આને દેવાનું 96 નું 2 અને 1 તો તમે 96 નું 2 અને 1 માં તો જોયેલું છે કે 98 32 તો બધી જગ્યાએ લખો 98 32 98 32 98 32 98 32 આ તમારો લોગ થઈ ગયો હવે જો બેટા કેલ્ક્યુલેટરમાં તમે દબાવવા જાઓ ને રીલ તમારો આ ન આવે ને તો કન્ફ્યુઝન ન થતા કારણ જો હું આ વેલ્યુ લખું તમને બતાવું આ વેલ્યુ શું છે આ પ્લસ 2.0000 પ્લસ 0.3816 આ બંને ભેગું કરો એટલે તમારું બને છે 2.3816 ઓકે આમાં કંઈ નવી વસ્તુ છે નહીં આ મને જવાબ મળ્યો ને એ વાસ્તવમાં શું છે 2 + 3816 એટલે 2 પણ ધન છે અને 3816 પણ ધન છે બંને સરળ કર્યો અને મને આ કિંમત મૂકી તો અત્યારે શું થયું કે આ 2.3816માં 2 એ પણ ધન છે 3816 પણ ધન છે પરંતુ આવું જ્યારે બેટા આવે ત્યારે તમે જુઓ આવું આવે ને ત્યારે ધ્યાન રાખજો શું કરશો કે આ તમારો માઇનસ છે એટલે આ શું થશે આને લખવું હશે તો -1.000 અને આ કેવો છે 0.9832 પ્લસ છે અને આનો જે જવાબ આવે ને એ રિયલ આપેલ સંખ્યાનો લોગ ગણાય જોજો આનો જે રિયલ સંખ્યાનો લોગ આ ગણાય એવી રીતે આનો મારે ગણવું હોય તો આ શું છે આ -2 12 લખવાનું મળે શું છે -2.00 છે અને આ તો કેવું છે પ્લસ છે 0.9832 આનો જે જવાબ આવશે ને એ તમારી આ સંખ્યાનો લોગ છે ઓકે એ તો તમારે ઊંડાણમાં જવું હોય તો બાકી અહીંથી જ આપણે એન્ટ્રી લોગમાં જતા રહેશું તમને રિયલ વેલ્યુ કેલ્ક્યુલેટર સાથે મેચ ન થાય ને તો પછી આ કરજો આ તો શું છે બંને પ્લસ જ છે આ તમારે માઇનસ આવેલા છે ને -1 કઈ રીતે કરેલા છે કારણ કે લોગનો નિયમ છે દશાંશ ચિહ્ન પહેલાં રહેલા અંકો છે એમાંથી એક બાદ કરો અને જે સંખ્યા મળે એ સંખ્યા લખી અને પછી પોઈન્ટ કરી અને પછી તમે ગ્રુપ કરીને લોગ જોવાની શરત કરો ત્યાં સુધી તમારે લોગ ટેબલ ખોલવાનું નથી ઓકે પહેલા પહેલાં તમારે શું કરવાનું પોઈન્ટ બનાવવાનું છે પોઈન્ટ કઈ રીતે બનાવશો એ મેં તમને કીધું હવે આવી વસ્તુ તો તમને ખબર પડી જાય કે સર એ તો આવડી જાય ચાલો પણ તમે અટવાવ ક્યાં કે જે આગળ આગળ જાય અને જો આવું આવે તોય વાત એક અંક છે એટલે એકમાંથી એક બાદ કરેલો તો 0 થઈ ગયો પણ આવું આવે ત્યારે શું કરવું ત્યારે વાંધો નહીં 0 - 1 તો -1 તમને મળી ગયો એટલે મને -1 ને તમે 12 તરીકે લખ્યો પણ અંદરના ભાગમાં પાછો 0 આવે તો શું કરો
એ બેટા ટૂંકી રીત મેં તમને આપી દીધી. અહીંયા જ્યારે ઝીરો છે ત્યારે માઇનસ વન તો કરવાના છે, બાકીના અંદર સુધી જ્યાં સુધી ઝીરો આવ્યા રાખે ને એટલા માઇનસ વન એમાં ઉમેરી દો. કેમાં આ માઇનસ વન તમે બનાવ્યો ને, અહીંયા એક ઝીરો છે માઇનસ વન, ઝીરો માઇનસ વન એટલે માઇનસ વન થયો ને, એની અંદર પહેલાં માઇનસ વન ઉમેરી દો. ટૂંકમાં જેટલા ઝીરો હોય ને એટલા માઇનસ વન ઉમેરી દો. તો અહીંયા અત્યારે કેટલા, આના તો માટે માઇનસ ઝીરો માઇનસ વન એટલે માઇનસ વન આવ્યું. ઓકે, કેટલા ઝીરો છે? એક ઝીરો. તો એક પાછું માઇનસ વન કરો એટલે માઇનસ બે થઈ ગયા. એવી રીતે આના માટે તો માઇનસ વન થયું છે. પછી કેટલા ઝીરો છે? બે ઝીરો છે. તો કોઈ વાંધો નહીં, પાછા બે માઇનસ કરો તો માઇનસ ત્રણ થયું. હવે તમે એન્ટી લોગ જોયા પછી તમને જે રિયલ વેલ્યુ મળવાની છે એ આ અને આમાં થોડો ફરક છે. અહીંયા તમારું રિયલ વેલ્યુ જે મળી છે એ જ આપેલ સંખ્યાનો આ લોગ છે. જ્યારે અહીંયા આપેલ સંખ્યાનો લોગમાં તમને જે દેખાય છે ને એમાં તમે ચિહ્ન મૂક્યું છે, માઇનસ મૂક્યું છે. તો એને કઈ રીતે કરવાનું? સિમ્પલ, પાંચમું ધોરણ છે બેટા. આ માઇનસ વન છે, આ પ્લસ છે, આવી રીતે કરી નાખો, બાદબાકી સરળો કરી નાખો. તમારી જે વેલ્યુ આવશે એ તમારા આનો લોગ ગણાશે. ઓકે, આ થઈ ગયો આપણે લોગ કરવો કઈ રીતે એના માટે. હવે હું તમને થોડા એક્ઝામ્પલ હોમવર્ક માટે આપું. એ બધા તમે લખી અને કોમેન્ટ બોક્સની અંદર લખજો, હું જોઈશ સાચા આવે છે કે નહીં, થોડી પ્રેક્ટિસ માટે. ચાલો લખો. હવે હું તમને લખાવું ને એ બધા તમે હોમવર્કમાં કન્સિડર કરી અને ચાર પાંચની થોડી પ્રેક્ટિસ કરો બેટા. કઈ રીતે કરવાનું એ મેં તમને રિયલ કહ્યું. દાખલા પહેલા કરવાના શું? સીધા જ લોગ ઓફ, લોગ ટેન ઓફ 537.6, 9.628, પછી 10.025, અચ્છા પછી 0.0372, એના પછી 0.0092 આવું કરીએ. ઓકે, 928 કરીએ. ચાલો એના પછી 35.692 આવું કરીએ. અચ્છા, જો બેનું ફિગર તમે કર્યું ને તો બે એક અને એક પાછળનું છોડી દેવાનું. હા, હવે આવું થાય દાખલા તરીકે 70.189 આવું રહ્યું. તો તમારું બેનું ગ્રુપ બનાવો, બેનું એક અને આઠમાં નહીં જોવાનું. એ વખતે શું કરવાનું? એને નવ કરી નાખવાનું એટલે પાછળનું કાઢી નાખવાનું. આવું ઘણું બધું હોય, 329 આટલું બધું હોય તો આપણે તો શું કરવાનું? આટલું ગ્રુપ બનાવવાનું, બે એક અને પછી એક, એટલે આ શું થઈ જશે? નવ થઈ જશે, મેઇન ડિફરન્સમાં નવ થઈ જશે. અચ્છા, તો આપણે એક્ઝામ્પલ નંબર 1, 2, 3, 4, 5, 6 અને 7 આપણે 7 કરીએ અને 7 તમે હોમવર્કમાં રાખો. ઓકે, અને સ્ક્રીનશોટ લઈ લો બેટા અને આ બધાના તમે આન્સર લોગ અને શું જોવાના છે? ફાઇન્ડ લોગ ઓફ, એટલે આ બધાના તમારે લોગ જોવાના છે. ક્લિયર થયું? ઓકે, ચાલો હવે હું તમને એન્ટીલોગ કેવી રીતે લેવું ને એ બતાવું. આ લોગ થઈ ગયું. હવે એન્ટીલોગની અંદર બહુ સિમ્પલ વસ્તુ છે. એન્ટીલોગમાં, એન્ટીલોગમાં જોઈએ આપણે. ચાલો, એન્ટીલોગ હંમેશા દશાંશ ચિહ્ન પછીનો જોવાય. જોજો, એન્ટીલોગનું આપણે લોગ ટેબલ તમારી સામે એન્ટીલોગ ટેબલ મૂકું ને એમાં પણ જુઓ, એમાં જોશો ને ખ્યાલ આવશે કે દશાંશ ચિહ્ન પછીની સંખ્યાનો હંમેશા એન્ટીલોગ જોવાની રીત સેમ ટુ સેમ. આ કઈ? બે એક, મેઇન ડિફરન્સ. મેઇન ડિફરન્સ ન હોય તો કંઈ વાંધો નહીં, તો પછી બે એને જે વચ્ચે આંકડો હોય ને મેઇનમાં એમાં જોઈ લેવાનો. જોવાની રીત સેમ ટુ સેમ, પણ આ તમારો એન્ટીલોગ દશાંશ ચિહ્ન પછી ન હોય. જેમ કે આવી રીતે કરીએ, 1.3209. ઓકે, બીજું કરીએ, ચાલો 2.3346 આવું કર્યું. એના પછી 0.3927 આવું કર્યું. ઓકે, ઠીક છે. ચાલો હવે આ કરવાનું કેવી રીતે? બધાનો એન્ટીલોગ લેતા, એન્ટીલોગ ઓફ આવું કરીએ. એન્ટીલોગ, એન્ટીલોગમાં હંમેશા દશાંશ ચિહ્ન પછીની સંખ્યા જુઓ. એમાં પોઈન્ટ હમણાં નહીં કરવાનો, પછી કરવાનો. જે પણ તમારો જવાબ આવશે ને એને ટૂંકી રીત બતાવો. જે પણ જવાબ આવ્યો આનો, જે પણ જવાબ આવશે એ દાખલ કે 1111 આવો જવાબ આવ્યો. ઓકે, તો તમારે શું કરવાનું? પહેલાં આંકડા પછી પોઈન્ટ મૂકો અને 10ની ઉપર આને ચડાવી દો. 10ની ઉપર એક થઈ ગયો, પતી ગયો તમારો જવાબ.
પૂરું, એન્ટીલોગ પૂરો. પણ એન્ટીલોગ ધન સંખ્યાનો જોવાય, ધ્યાન રાખજો. દશાંશચિહ્ન પછીની સંખ્યા તમારી ધન હોવી જોઈએ. તો છે, સરમ છે, કઈ રીતે કહી શકો? જો બતાવો, આ સંખ્યાને તમે કઈ રીતે લખી શકો? 1.0000 પ્લસ 0.3209, એનો મતલબ એ જ બનેલી છે ને, 1.3209, એનો મતલબ કે બંને તમારી ધન જ છે. દશાંશચિહ્ન પછીના 3209 તમારો ધન છે. ધન સીધો એન્ટીલોગ તમે જોઈ શકો. અને જોઈએ, હવે આ તો મેં તમને ફક્ત દ્રષ્ટાંત આપેલું હતું, એકચ્યુઅલી શું છે જોઈએ આપણે. ચાલો, એન્ટીલોગમાં શેમાં જોવાનું બેટા? દશાંશચિહ્ન પછી મૂકવાનું છે. હા, શેમાં જોવાનું? ડાયરેક્ટ 32, 0, 9 માં. ચાલો જોવા, એન્ટીલોગમાં 32, 0, 9 માં એન્ટીલોગ 32 છે, અને એમાં 0 એટલે કેટલું છે? 0 એટલે 2089. જવાબ શું છે આપણો? 2089. આંકડા કેટલા મળ્યા? કેમાં? 32, 0 માં. આ નહીં કરવાનો દશાંશચિહ્ન પછી. જો એમાં તમે જો પોઈન્ટ 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 જ છે, જો બધા એન્ટીલોગમાં પોઈન્ટ જ છે, છે ને? 0.32 શેમાં જોયું? 0 માં. તો મને શું મળ્યું? 32 0 માં શું મળ્યું? તો મને મળ્યું 2089. અચ્છા, મીન ડિફરન્સ ક્યાં છે? 32 0 માં જોઈ લીધો, મીન ડિફરન્સ કોણ છે? 9. તો એમાં ને એમાં આગળ આગળ જાઓ, આગળ આગળ જાઓ, આગળ આગળ જાઓ. કેટલા આવે છે 9? કેટલા બેટા? 4 આવે છે. જો તો 4 આને ઉમેરી દો, પ્લસ કરો. સેમ રીત, જોવાની રીત સેમ. અચ્છા, આ કેટલું? 9 ને 4, 13. 1 આવશે ઉપર, 9, 0 અને 2. આ સંખ્યા અહીંયા હું લખું છું 2093. હવે દશાંશચિહ્ન ક્યાં મૂકવાનો? મેં હમણાં કીધું, પેલા અંક પછી દશાંશચિહ્ન મૂકો, અને તમારો આ જે છે એને ઉપર લગાવી દો. 10^1 પતી ગયો, એન્ટીલોગનું કામ પૂરું. ક્લિયર? ઓકે, ચાલો કરીએ બીજું. આ અચ્છા, હવે આમાં શું કરવાનું? 33 નું 4 અને 6. 33 નું જુઓ, 33 છે, 33 નીચે જ છે. 33 નું 4 માં એન્ટીલોગમાં 0.33 નું 4 માં કેટલું છે? 2158. એટલે અહીંયા શું કરીશું? 2158. અચ્છા, 33 નું 4 માં જોયું. હવે મીન ડિફરન્સમાં ક્યાં જશું? આગળ જુઓ, આગળ જુઓ. 6 માં મીન ડિફરન્સ 6 કેટલા છે? 6 આપણા 3 છે. તો આમાં 3 ઉમેરી દો, એટલે શું થયું? 8 ને 2, 10 ને 11, ઉપર 1, 6, 1 અને 2, એટલે 2161 મળ્યું. તો આપણે લખશું 2161. શું કરશો? એક આંકડા પછી પોઈન્ટ, અને તમારો આ જે છે એને ઉપર મૂકી દો, એન્ટીલોગ પૂરો. અચ્છા, હવે આની અંદર જોઈએ. અચ્છા, શું છે? તો કે 39 નું 2 અને 7 માં. 39 39, અચ્છા, એમાં 0.39 નું 2 માં એટલે 2466, એટલે આવ્યું 2466. અચ્છા, 39 નું 2, અને મીન ડિફરન્સ કેટલો છે? 7. 39 નું 2 માં, અને મીન ડિફરન્સ છે આપણો 7. 7 એટલે 4, એટલે આમાં 4 ઉમેરી દો. 6 જા 10 1 7 4 અને 2, અને લખી નાખો 2470. ઓકે, એક આંકડા પછી પોઈન્ટ, અને 10 ની ઉપર કોઈ ચડાવવાનું છે જ નહીં, કોઈ છે જ નહીં, તો એ કંઈ ચડાવવાની જરૂર નથી. એન્ટીલોગ આ કામ પૂરું થયું. હવે તમને ઋણ સંખ્યાના બેટા એન્ટીલોગ બતાવો. ઋણ સંખ્યા ચાલો, ધારો કે મારી પાસે આ સંખ્યા જ, જો ધારો કે ઋણ હોત, આ સંખ્યા જ ઋણ હોત તો શું થાય? તો -1.0000 -0.3209. હવે આ ભેગી થઈને તો આ બનેલી છે. હવે શું કરવું? દશાંશચિહ્ન પછી તો બધા આંકડા તમારા ધન જ હોવા જોઈએ. તો કરવું શું? આના માટે એક દેશી રીત. ધારો કે હું કોઈ સંખ્યામાં 1 ઉમેરું, અને પાછું એ સંખ્યામાંથી 1 બાદ કરું, તો એ મૂળભૂત સંખ્યામાં કોઈ ફરક પડે? ન જ પડે ને બેટા. તો મારે અહીંયા દશાંશચિહ્ન પછીની સંખ્યા જે છે ને, એ ધન લેવા માટે આ ટ્રીક અપનાવું. શું કરું? જો આ સંખ્યાની અંદર, આની અંદર હું 1 ઉમેરું છું, 1 ઉમેરું, અને પાછો 1 હું બાદ કરું. ઓકે, જો તો થશે શું?
તો કે હું આ ઋણ ઋણને ભેગા કરી દઉં, ઋણ અને ઋણને ભેગા કરો તો શું થયું, મારી પાસે બે ઋણ આવ્યા, આને લખો 12, આમ દર્શાવો. અને હવે આને બંનેને હું ભેગા કરું, આને બંનેને ભેગા કરું તો એકમાંથી આને બાદ કરવાનું, તો 1.0000 છે, એમાંથી હું 0.3209, પણ આ કેવું મારું પ્લસ છે અને આ કેવું છે મારું માઇનસ છે, તો હું બાદ કરું તો અહીંયા 0999 અને 10, એનો મતલબ આ 1960. આ મને જે સંખ્યા મળે છે ને, આ સંખ્યા મારી ધન આવશે, કારણ કે એક મોટો હતો એટલે મારે હવે શું કરવું પડે, 6791, તો અહીંયા લખું છું 6791. પણ મને જે આ સંખ્યા દશાંશીન પછીની જે મળી ને એ ધન છે. એકચ્યુઅલી આ સંખ્યા વાસ્તવમાં આ માઇનસવાળી છે. અરે સર કઈ રીતે હોય, થશે કઈ રીતે જુઓ, બેમાંથી આને બાદ કરો તો શું થાય, બેમાંથી બાદ કરો, બે માઇનસ છે અને આ ધન છે, આમાંથી આને બાદ કરો, માઇનસમાંથી આને બાદ કરશો તો તમારી સંખ્યા જ આવી જશે. અચ્છા, હવે આનો એન્ટીલોગ તમે જોઈ શકો. કઈ રીતે જોવાનો, તો ખબર છે 0.679 અને 1 જુઓ, એન્ટીલોગ જોઈએ. 0.67 કેમાં, 0.67 9માં, 0.67 9માં, એટલે 4775. ઓકે, એટલે હું શું લખીશ, 4775 9. અને મેઇન ડિફરન્સ શું છે, 6747 મેઇન ડિફરન્સ છે એક, એકનો એકમાં એટલે એક આવ્યો, એને પ્લસ કરું છું તો શું થશે, 4776. આ આખો આપણો જવાબ આવ્યો. એ અંકમાં અહીંયા પહેલાં પછી પોઈન્ટ મૂકીએ એટલે અહીંયા પોઈન્ટ મૂકી દીધો 4 7. જો શું જો ભાઈઓ, 4776, એના એક આંકડા પછી પોઈન્ટ મૂકો અને 10ની ઉપર તમારો આ જે હોય ચડાવી દો એટલે શું થઈ ગયું, -2. ક્લિયર, આ આપણો જવાબ આવી ગયો. કોનો, આ માઇનસવાળો જે ભાગ હતો ને એનો એન્ટીલોગનો આ જવાબ આવી ગયો. ક્લિયર થયું? ઓકે, ચાલો આના માટે પણ થોડા દાખલા કરીએ. જરૂર ખરી, હજી પ્રેક્ટિસની બેટા, કાંઈ નહીં. ચાલો એક પ્રેક્ટિસ માટે, ઋણ માટે હું પાછું તમને કરી દઉં, એટલે તમે ઋણની અંદર ગભરાવ નહીં, બાકી ધનમાં તો કોઈ પ્રોબ્લેમ જ, ઋણમાંથી નવી બનાવવાની છે, બીજું કાંઈ નથી. ચાલો દાખલા, -4.76 આવું છે. ઓકે, તો આને શું કરશો, હવે ટૂંકે બતાવું. જો અહીંયા એકમાંથી બાદ કરો એટલે આના પછીનો ફિગર લખો એટલે -5, અને આને એકમાંથી બાદ કરો, વસ્તુ તો એ જ થશે ને, -4.000 અને -0.7600. આમાં હું +1 કરું અને -1 કરું તો વસ્તુ તો એક જ થઈ ને, આ બંનેને જોડ દઉં એટલે શું આવ્યું, -5, અને આને એકમાંથી બાદ કરું તો એકમાંથી બાદ કરું, 1.000 પ્લસ છે એમાંથી -0.7600 બાદ કરું છું તો આ શું થઈ ગયું, 0 9, અને 10 આ 4, અને અહીંયા 2, ઓકે 0.24 આવ્યું તો 5.24 આવ્યા, આવી ગયા. અચ્છા હવે શું જોવાના, 0.24, પણ સર કાંઈ છે તો નહીં, તો 0માં જોઈ લો, 0.24નો 0માં જોવો, એન્ટીલોગમાં 0.24 એનો 0માં જોવો, 0.24નો 0માં 1738. સારો, દશાંશ ક્યાં મૂકવાનું, એક આંકડા પછી પોઈન્ટ મૂકો અને તમે જે બનાવેલું છે એને 10^-5 કરી નાખો, આ તમારો જવાબ. ક્લિયર? હવે આના પણ થોડા એક્ઝામ્પલ કરીએ, અચ્છા કરીએ એટલે હોમવર્ક માટે કરીએ. ચાલો બેટા લખો, હોમવર્ક માટે હું અહીં મૂકું છું, એન્ટી લોગ ઓફ 1.5092 2.6813 1.9353 -1.1280 -2.3379. અચ્છા હવે આ કરો, આ બધા જ આપણે 1 2 3 4 અને 5 આ બધાના શું કરવાના છે, એન્ટીલોગ. શું કરશો, કઈ રીતે, ખ્યાલ આવી ગયો ને, બધાના દશાંશીન પછી જોવાના છે. આને જો 2 1 1 જોયા પછી એક આંકડા પછી પોઈન્ટ 10 ઉપર ચડાવી દો. આને શું કરશો, આને કરવા માટે ગ્રુપ તો આ થશે, 11 2 અને 8,
ગ્રુપ તો બે સ્ટાર્ટિંગથી ગ્રુપ થાય, આંકડો હોવો જોઈએ ઝીરો સિવાયનો, 23, 3 અને અહીંયા 8 કરી નાખવાનું, ક્લિયર? પણ પહેલાં શું કરવાનું, આના પછીની ફિગર લખવાની, એ મેં તો બતાવ્યું, એ તમે તમારી રીતે ટ્રાય કરજો. ઓકે, આખે આખું લોગ અને એન્ટીલોગ થયું. અને હવે ટ્રીક માટે બેટા થોડું યાદ રાખવું પડશે, અને મેં એવી ટ્રીક બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે કદાચ તમારી પાસે જો લોગ ટેબલ ન હોય ને તમે પ્રેક્ટિસ કરતા હોય તો ટેન્ટેટિવલી લગભગ નજીકનો જવાબ મળી શકે, કારણ કે એના માટે મેં લોગ બધાના યાદ રાખવાનું તમને કીધા છે અને ઇઝી વેથી યાદ રહી જઈ શકે એવા છે. પણ મેં 4 ફિગર ડિજિટ નથી લીધા, 2 ડિજિટ લીધા છે, એટલે ટેન્ટેટિવલી નજીકનો જવાબ તમને મળે. હવે જો આને યાદ કેવી રીતે રાખવા, જો અહીંથી જો લોગ 7 એ છે 0.85, પછી આ 0.05 ઉમેરતા જાઓ, 0.05 ઉમેરવું એટલે 0.9 થાય, 0.05 ઉમેરવું એટલે 0.95 થાય, 0.05 ઉમેરવું એટલે 1.0. તો પોઈન્ટ્સ આ લોગ 7 સુધી તો આપણને યાદ રહી જાય છે. દરેકને ખબર હોય કે લોગ 2 છે એ 30:10 હોય, લગભગ જનરલી તમારી પ્રેક્ટિસથી આવી જ જશે. લોગ 1 છે એ તો 0 થાય, કારણ કે લોગમાં એવું છે કે લોગ 10ના બેઝમાં 10 કરો, લોગ ઈના બેઝમાં ઈ કરો, લોગ એના બેઝમાં એ કરો, આ બધું એક જ થાય. હવે ઈ શું છે પહેલાં પાસે બતાવી દઉં, લોગ ઇઝ ઇક્વલ ટુ 2.303 લોગ 10. આ થાય, જો લોગ ઈ એક્સ હોય તો અને એક્સ કરવો હોય તો લોગ ઈને કાઢવો હોય તો એના માટે શું કરવું પડે, 2.303 લખો લોગની આગળ, એટલે ઈ નીકળી જાય, એની જગ્યાએ બેસ આપણો 10 આવી જાય. અને આને આપણે એલએન એક્સ પણ કહેવાય, એ જે 12મા ધોરણમાં આવશે, એલએન એક્સ એટલે ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ ઈ આવે છે પાયો. અચ્છા, આપણે અત્યારે જે લોગ જોઈએ છે એ બધો જ લોગના 10ના ઘાતનો જોઈએ છે. હવે હું પાછો તમને આ કહું, લોગ 10 અને 10 જો બે સરખું લખ્યું હોય તો શું થાય, 1 થઈ જાય કે 0 0. જે લોગ 1 છે એટલે 0 10 હોત, તો જો લોગ 10 છે તો શું થાય, 10નો 10 એટલે 1. તો અહીંયાથી આપણું ક્લિયર થઈ ગયું. હવે આ આપણને ખ્યાલ છે, તો યાદ કેટલા રાખવાના રહ્યા, 3, 4, 5 અને 6, 48, 60, 70 અને 78. જો 0.48, 0.60, 0.70 અને 0.78, આટલું બેટા તમે યાદ રાખી લેજો. ફરીથી 7નું છે લોગ 7 છે 0.85, પછી 0.05 ઉમેરતા જાઓ. લોગ 2 છે એનું તો 30:10 આપણને ખબર છે, પછી 48, 60, 70 અને 78. ઓકે, આ બધા થઈ ગયા. હવે ટૂંકી રીતે દાખલા તરીકે તમને એવું પૂછ્યું કે લોગ 9 શું થાય, તો જો બેટા આને કઈ રીતે લખી શકાય, આને શું આવી રીતે ન લખી શકાય, લોગ 10 3 રેસ્ટ 3 આવું લખી શકાય કે નહીં, 3 3 9, ઓકે 3 રેસ્ટ 2, ઓકે 3 3 9 આવું લખી શકાય. તો લોગમાં શું હોય કે લોગ 10 x^2 y હોય તો y આગળ આવી જાય, લોગ 10 અને x, એટલે xનો તમે જોઈ લો અને આની સાથે ગુણાકાર કરો. હવે લોગ 9 મેં લીધો છે તો એને હું આ રીતે લખી શકું કે નહીં, લોગ 10 3 રેસ્ટ 2 એટલે 3 3 9, તો આ શું થાય, 2 log 10 3. હવે શું થયું, જો 2 એમનેમ જ રહેશે અને લોગ 3 તમારી પાસે છે, લોગ 3 કેટલો, 0.48, એનો લોગ અહીંયા 0.48 આવી ગયો અને એનો જે તમને જવાબ મળે છે એ રાઈટ આન્સર, ક્લિયર થયો? ઓકે, ચાલો બીજું કરીએ. અચ્છા, આને કાઢી નાખું બીજું. હવે બીજું શું છે, તો આના જેવું સેમ ટુ સેમ મેં લીધા છે દ્રષ્ટાંત, જો 25 એટલે આ શું થશે, લોગ 5 રેસ્ટ 2 આવું થશે, પચો પચો 25, તો આ થયું 2 log 5. તો 2 × 5 નો કેટલો છે, તો 5 નો 0.7, તો 0.70 આ બરાબર તમને અહીંયા કાંઈક જવાબ મળશે. એના પછી લોગ 1000 એનો મતલબ એવો થયો કે લોગ 10 10 રેસ્ટ 3 થાય ને, તો શું આવશે, તો 3 log 10 10, એનો મતલબ 3 × 1 બરાબર કોણ થયો, 3 થયો, ક્લિયર? ઓકે, એના પછી આ આવે, હવે લોગમાં ખબર છે ડિવાઇડેશન હોય તો શું થાય, માઇનસ થાય, તો આને શું કરી શકાય, લોગ 10 125 − log 10 2 આવું થયું. તો 125ને આપણે કંઈક ચેન્જ કરી શકીએ, હા સર ચેન્જ કરી શકીએ, કરીએ ચાલો. કઈ રીતે, જો લોગ 10 5 રેસ્ટ 3, 5 5 25 ને 25 5 125 −log 2. અચ્છા, હવે આને શું કરશું, 3 log 10 5 − log 2 આવું થયું. હવે 3 અને 5 log 5 કેટલું છે, 0.7 થયું,
0.7 માઇનસ લોગ 2 કેટલું છે 30 10 છે, તો આ 30 0.30 10. તો આ તમે વેલ્યુ કરો અને તમારો આનો પણ આન્સર આવે. ઓકે, એના પછી ચાલો આર લખીએ. હવે જો દશાંશ ચિહ્નવાળી સંખ્યા આવે તો શું કરવું? દશાંશ ચિહ્નવાળી સંખ્યા આવે તો આને આમ કરો, લોગ 2.7 આ છે ને, લોગ 2.7, 2.7 ની અંદર 10 નીચે ન મૂકી શકાય, મૂકી શકાય કે નહીં? અચ્છા, તો આ શું થશે? તો 2.7 નીચે મૂકું 10 એટલે આવું થયું, લોગ 27 ઇન્ટુ 10^-1, કારણ કે ઉપર ગયું એટલે. તો આને હવે એવું કહી શકાય, અચ્છા હવે આને આવું કહી શકાય, ભાગાકાર ગુણાકાર રીતની નથી કરી તમે? ભાગાકાર ગુણાકારવાળી રીત ઓલરેડી તમને ખ્યાલ છે કે નહીં? જો જેવી રીતે આ ભાગાકાર ક્યારે થાય? જ્યારે ભાગાકાર હોય ત્યારે લોગ હંમેશા માઇનસમાં આવે, ગુણાકાર હોય ત્યારે પ્લસમાં આવે. એ તો બેટા ખ્યાલ છે જ ને આપણને? ઓકે, ન હોય તો ખ્યાલ અત્યારે ખ્યાલ આવી ગયો. ઓકે, અત્યારે 2.7માં 10 નીચે મૂક્યા એટલે આને કઈ રીતે ડાયવર્ટ કરવું, રકમમાં કઈ રીતે ડાયવર્ટ કરવું? તો 2.7 લેગ 20 લોગ 27 10^-1 થયું. હવે આ શું છે? તો કે લોગ 9 × 3, એમ પણ કહી શકો, 3 × 3 એ રીતે પણ કરી શકો. ઓકે, કારણ કે 3 × 3 = 9, 9 × 3 = 27 અને આમ પણ કરી શકો, પ્લસ લોગ 10^-1. તો આ બંનેનો સરવાળો એની જગ્યાએ હું આમ કરી નાખું, 3/3 આમ કરું છું, તો 3 log 3 + log 10^-1. તો 3 અને લોગ 3 કેટલા છે? લોગ 3.48 અને આ માઇનસ 1 આગળ આવશે અને આ જે મળે છે આને આમાંથી બાદ કરી નાખો એટલે કાંઈ પણ તમારો જવાબ આવશે. ક્લિયર થઈ ગયું? આટલું હવે ક્લિયર થઈ ગયું તો આના પછી આપણે અહીંયા જઈએ, પણ બોર્ડ હવે નથી એટલે આપણે હું ભૂસી નાખું છું આને. અચ્છા ચાલો હવે આને આગળ લઈએ, આ બધું કાઢી નાખું છું. ચાલો હવે કયું આવે છે જો, અચ્છા હવે આટલું નીકળી ગયું. ઓકે, હવે 2 છે આપણા. અચ્છા પાછો આને લઈ લઈએ. ચાલો લોગ 24 લોગ 10 2.4. અચ્છા તો આને શું કરી શકાય? લોગ 24/10 = log 2 × 10^-1. પેલાની જેમ જ. તો આને શું કહેશું? લોગ 8 × 8 = 24 + log 10^-1 = log 8 + log 3 + log 10^-1. તો 8નો જોઈ લો, આનો જોઈ લો, 8નો કેટલો છે? 0.9, આ છે 0.9 + 3નો કેટલો છે? 0.48, આ આગળ માઇનસ આવશે, -1.00. ઓકે, આ તમારો જે પણ કાંઈ જવાબ છે 24નો પતી ગયો. હવે પહેલો જોઈએ. અચ્છા ચાલો હવે એના પછી થોડી સ્પીડ રાખીએ, કારણ કે વિડીયો વધારે ડ્યુરેશન લાંબો ન થાય એટલે જલ્દી આપણે આને કરી લઈએ. ચાલો આ છે, હવે આને 1.68, તો આને પણ નીચે હું મૂકું 100, તો આવું થાય 168 × 10^-2. હવે આનું શું કરવું? આના માટે અવયવ પાડો. 168 જો પડતો હોય તો અહીં 2 કરીએ, 8 × 2 = 16, 4 × 2 = 8, 2 કરીએ 4 × 2 = 8, 2 × 2 = 4, પાછું 2 કરીએ 2, પછી 1, પછી 3, તો કે 7 × 3 = 21, પછી 7 × 7 = 1. ઓકે, તો કેટલા થયા? 2³ થયો. એનો મતલબ આના બરાબર શું લખી શકો? લોગ, લોગ લેતા હોય તો લોગ 2³ + લોગ 3 × 1 છે 3 + 7 + log 7, એનો મતલબ કે 168 લોગને તમે આટલામાં ફેરવી નાખ્યો. ઓકે, પછી લોગ કેવો આવે? તો 10^+log 10^-2. આવું થયું. તો આનો લોગ જોઈએ તો આ શું થાય? 3 2નો લોગ જુઓ, 3 આગળ આવી જશે, 2નો લોગ કેટલો થશે? 0.3 એટલે 0.3 + 3નો લોગ કેટલો? 3નો લોગ 0.48 + 7નો લોગ કેટલો? 0.85 અને માઇનસ 2 આગળ આવશે, -2.00. તો આ આખો છે એમાં તમે બાદ કરો અને તમારો આ લોગ આવી ગયો. ઓકે, યસ. ચાલો હવે લોગની મેં 100 ટ્રીક તમને આપી બેટા. એક્ઝેક્ટ જવાબ કદાચ આની અંદર ના આવે, પણ તમારો જે જવાબ છે એની જસ્ટ નજીક આવે. આ લોગનું થયું, બરાબર છે. હવે એન્ટીલોગ લઈએ. એન્ટીલોગ માટે હું તમને સિમ્પલ રીત જ્ઞાનની દ્રષ્ટિએ પણ તમને ખ્યાલ આવી જશે. હવે હું એમ કહું કે લોગ 2 બરાબર 30 10 છે, એટલે 30 છે, બરાબર. હવે હું વિચારો બંને બાજુ એન્ટીલોગ લઉં તો શું થાય? તો એન્ટીલોગ
આ લવ એટલે લોગ નીકળી જાય, લોગ અને એન્ટીલોગ, મિસાઇલ અને એન્ટી મિસાઇલ, ધારદણ પતી ગયો એટલે અહીંયા એન્ટીલોગ નીકળી જાય તો આ શું આવે, બે આવે. તો અહીંયા શું આવે, એન્ટીલોગ ઓફ 0.3. અચ્છા, તો જ્યારે જ્યારે મને 0.3 નો એન્ટીલોગ પૂછ્યો ત્યારે જવાબ શું આવે, બે આવે. ક્લિયર થયું? ઓકે, હવે આવા મેં પ્રશ્ન આની અંદર બહુ સિમ્પલ વેથી તમે કરી શકો ને એવા આપીએ છે, કે આને જ પોઈન્ટવાળા દા છે અને પછી હું એક્સ્ટ્રા લઉં છું. ચાલો હવે જો 0.78, ઓકે 0.78 ક્યાં છે, 0.78 અહીંયા છે એટલે 6, એનો મતલબ કે 6.0 ઇન્ટુ આને ક્યાં જાય, 10^4 ઉપર જાય, જવાબ આવી ગયો. એના પછી 0.85, તો 0.85 કોનો છે, 7, એનો મતલબ કે 7.0 ઇન્ટુ 10^1 આ ઉપર જતો રહીએ. એના પછી 30 કોનો છે, 2 નો, તો 2.0 ઇન્ટુ 10^2 આ ઉપર જાય, 2. એના પછી પોઈન્ટ પણ જો -1.7 છે. હવે -1.7 એટલે કેવો આ ફિગર છે, 1.000 -0.7000 આવો ફિગર છે કે નહીં. તો આવા વખતે મેં તમને શું કહ્યું હતું કે આની આનામાંથી એક ઉમેરો, આમાં એક ઉમેરો અને પછી એકમાંથી આને બાદ કરો. કઈ રીતે, પાછું યાદ કરાવવું, +1.000 -1.000 એટલે શું કર્યું, આપેલ સંખ્યામાં મેં એક ઉમેરો અને એક બાદ કર્યો, તો માઇનસ માઇનસ ભેગું કરો એનો મતલબ શું થઈ ગયું, 12 થયું. અને આને એકમાંથી આ છે અને એકમાંથી બાદ કરો એટલે આવું બધું નહીં કરવાનું. આ તો સમજાવટ મેં તમને કહ્યું, તમારે ડાયરેક્ટ ઉકેલ કરવાની, શું કરવાનું, આના પછીનો ફિગર લખી નાખો એટલે -2 થયું, 12, અને આને એકમાંથી બાદ કરો, એક 1.0 -0.7 એટલે શું થયું, 30 થયું. હવે શું કરશો, આ પોઈન્ટ પછીની રકમ છે એનો એન્ટીલોગ જોવો, તો 0.3 કોનો છે, 0.3 છે 2 નો, તો 2.0 ઇન્ટુ આ જે છે એની ઉપર ચડાવી દો, 10^-2 થયું. એના પછી 0.95 કોનો છે, 9, તો 9.0 ઉપર કોઈ છે નહીં ચડાવવાનું, તો એનો જવાબ આવી ગયો. પછી 4802, તો 4802 નું ગણી, તો 48 કેનો છે, 3, તો 3.0 ઇન્ટુ 10^2. ઓકે, હવે કદાચ જો એન્ટીલોગ તમને અલગ 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 સંખ્યાના ઘણા બધા આપે, દાખલા તરીકે હું મારી રીતે કરું છું, ચાલો 1.3902 પછી 3.4677 પછી 4.2655 પછી 5.9486 આવું બધું કીધું, બરાબર છે. હવે તમને એન્ટીલોગ આનો કરવાનો છે, તો એટલી તો વસ્તુ ખબર જ છે કે 10^1, 10^3, 10^4, 10^5. ઓકે, અચ્છા એવું કર્યું પાછું કે આને જો આપણે કરીએ -3.90 આવું કહ્યું, તો પાછું શું કરવાનું ખબર છે ને, આને આપણે છેલ્લે હમણાં કરીએ તો માઇનસ વડે પછી કરશું, છેલ્લે કરશું. ઓકે ઓકે, ચલો આને 8 કરીએ, 8. અચ્છા, તો હવે જો આને પોઈન્ટ આખોનો એન્ટીલોગ જોવાનો, દશાંશીન પછીનો, દશાંશીન પછી જોઈએ તો 39.39 ક્યાં, લગભગ હવે તમારે એક્ઝ્યુમ કરવું પડશે, 39 એટલે લગભગ 4, તો 4 એ આની બેની વચ્ચે આવે છે, 0.30 અને 48ની વચ્ચે આવે છે, એનો મતલબ કે તમારો લોગ બે અને 3ની વચ્ચે, તમારો જવાબ કેવો છે એન્ટીલોગનો, 2 અને 3ની વચ્ચે. તો જનરલી 39 એટલે 4 છે, તો 4 એટલે કેટલું, અલ્ટિમેટલી લગભગ વચ્ચેના ભાગમાં 2.5 જેવું કરીએ, ચાલો અને શું થશે, 2.5. હવે અહીંયા 4.6 છે, 4.6, તો 4.6 એટલે 4.8 થોડું ઓછું, પણ 2 વધારે એટલે 2.8 જેવું થશે અહીંયા, તો અહીંયા શું થશે, 2.8. એના પછી 2.6 એટલે 3ની જસ્ટ નજીક, અને મતલબ કે 1.8 જેવું આવશે અહીંયા, 1.8, કારણ કે 2.6 એટલે શું કહ્યું, 2.6 કીધું છે ને, 2.6 એટલે 30 નથી, 0.26 છે, તો આનાથી સેજ ઓછું, એનો મતલબ કે જવાબ કેટલો આવે, 1ની ઉપર આવશે, 2ની ઓછો આવશે, એટલે જવાબ મેં 1.8 લખ્યો. એના પછી 5.94 એટલે આને વધારે, એટલે સીધું આની નજીક આવી ગયો, એટલે 0.89 એટલે 1.8 કેની કેની વચ્ચે છે, 8.9
9.9, કારણ કે 9.5 છે, કોનો છે? 9નો છે, એટલે 8-9ની વચ્ચે છે પણ 9ની નજીક છે, એટલે 8.9. આ આખું પૂરું થઈ ગયું. હવે આને શું કરશું? આને તમને ખ્યાલ હોય તો આમ પહેલો આંકડો છે એમાં એક ઉમેર દો, એટલે 12.4 થયો. પોઈન્ટ આને કેમાંથી કરો? એકમાંથી બાદ કરો. એકમાંથી બાદ કરો 0.8, એટલે શું આવે? 2. એનો મતલબ કે 0.2નું જુઓ, 0.2 ક્યાં આવે છે? 0.2 નથી, એની જગ્યાએ ઉપર જતા જતા, એટલે શું આવશે? 0.2 તમને જસ્ટ આને આ બચાવી જશે. તો એનો કે 1.5ની આસપાસ, 1.5 કારણ કે 1.4 ઇન્ટુ 10^2, આને ઉપર ચડાવી દો, -4. ક્લિયર? એટલે મેં પ્રયત્ન કર્યો છે કે તમને ઇઝી વેથી જલ્દી યાદ રહીએ. મેં મારી થી મેટ્રિક બનાવી છે બેટા, કદાચ જોજો એની અંદર, કદાચ થોડાક આંકડામાં વધારે વેરિએશન કંઈ આવતું હોય તો મને કોમેન્ટ્સ બોક્સમાં અવશ્ય લખજો, કે મેં મારી રીતે બનાવેલી છે આ, એટલે કદાચ કોઈ જગ્યાએ કંઈ વેરિએશન આવતું હોય તો મને અવશ્ય જણાવજો, તો હું એ જગ્યાએ ચેન્જ કરી શકું. અને અહીંયા આપણે આ વિડીયો સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્કાર.